মিত্র চিনু নদী ই শিবিরমাં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઈ શિબિરમાં પહેલો છંદ શીખવા જઈ રહ્યા છે અને તે છંદ છે રમાલ છંદ. તેના સ્વરૂપ અને એને આત્મસાત કરવા વિશે જાણીતા સાહિત્યકાર યોસેફ મેકવાન આપણને વાત કરશે. યોસેફ મેકવાન. મિત્રો, અવસર પરિવાર અને ચીનુ મોદી ફાઉન્ડેશન તરફથી આપ સૌનું સ્વાગત. હજુ થોડા દિવસો પહેલાં જ કવિશ્રી મકરંદ મુસળેએ આપ સૌને ગઝલ વિશે, તેના મિજાજ વિશે, તેના આંતરબાહ્ય પાસા વિશે મૂળભૂત સમજ આપી. લગભગ 4 કલાક જેટલો સમય તમારી સાથે એમણે અને એમણે એમની સાથે તમે એમ ગાળો. ગઝલનો આ પ્રેમ એ કંઈ નાની સૂની વાત ના કહેવાય. લગભગ એ આખા સમય દરમિયાન તમે જે ધીરજથી એક તાન થઈને મગ્ન થઈને તલ્લીન થઈને જે એનો લાભ લીધો એ બદલ તમને ધન્યવાદ અને કવિશ્રી મકરંદ મુસળેને થેન્ક યુ વેરી મચ. હવે આ ગઝલ પ્રવૃત્તિને વેગ મળે અને નવોદિતોને મંચ મળે જાહેરમાં બોલવાનો એ ઉદ્દેશથી આરંભાયેલી આ યાત્રામાં આપ સૌને આમંત્રણ. આ નદીને નામ તારું આપીએ, કેટલા વિનાશને એ મોતરે. આ નદીને નામ તારું આપીએ, કેટલા વિનાશને એ નોતરે. સારું લાગે છે ને? લયબદ્ધ લાગે છે ને? તાલબદ્ધ લાગે છે ને? એનું કારણ છે રમલ છંદ. આ રમલ છંદમાં રચાયેલી આવી રચના એટલે કે ગઝલના લગભગ જે છંદો છે 19 છંદો, એ 19 છંદોના પેટા વિભાગો એ બધામાં આવી જાય ત્યારે આ ગઝલ જુદા જુદા સ્વરૂપે આપણે આગળ પ્રગટ થાય છે. તો આ જે પંક્તિ હું બોલ્યો, આ નદીને નામ તારું આપીએ કેટલા વિનાશને એ નોતરે, એ રમલ છંદનો એક ટુકડો છે, એક ભાગ છે. તમને એક પંક્તિ આપવામાં આવે છે. ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ, આ પંક્તિ પર તમારે ગઝલ રચવાની છે. તો આ રમણ છંદ શું છે, એનો આત્મસાત કેવી રીતે કરી શકાય, એની થોડીક વાત મારે તમારી સાથે કરવી છે. મૂળે તો 19 માત્રાનો આ રમણ છંદ છે. મુસત મુકાદ્દુસ મહજુદ. હવે આ રમણ છંદનો આપણે આરંભ કર્યો તો એ રમણ છંદ કેટલા માત્રાનો? 28 માત્રાનો. ગાલ ગાગા 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 ગાલ ગાગા. આ 4 આવર્તન લઈએ ત્યારે રમણ છંદ આખો પૂરો થાય. હવે આખો પૂરો ન કરવો હોય તો આપણે એના ભાગ પાડવાના અને એમાં રમવાનું, એને આત્મસાત કરવાનું. આ આત્મસાત કરવાનું એટલે શું? ગાલ ગાગા ગાલ ગાગા એનું રટણ વારેવાર કરવાનું. તમે નાતા હોવ, તમે હિંચકે બેઠા હોવ કે તમે ખુલ્લી હવામાં ઊભા હોવ અગાસીમાં અને આ રટણ કર્યા કરો તો આ છંદ તમારામાં આત્મસાત થાય. બરાબર? તો એના 3 આવર્તન લઈએ. 4 આવર્તનમાંથી 3 લઈએ. ગાલ ગાગા ગાલ ગા ગાલ ગાગા ગાલ ગા. આમ લઈએ. સૂર્ય જેવો સૂર્ય પણ સાવ ઠંડો લાગતો. ગાલ ગાગા ગાલ ગા સૂર્ય જેવો સૂર્ય પણ સાવ ઠંડો લાગતો. ગાલ ગાગા ગાલ ગા ગાલ ગાગા ગાલ ગાગા. એના બીજે 4 આવર્તન કરીએ તો એમાં આ રીતે રચના આવશે. શ્વાસ ઓગળતો ગયો, મળતા મને વર્ષો થયા. શ્વાસ ઓગળતો ગયો, મળતા મને વર્ષો થયા. હું મને મળતો ગયો, મળતા મને વર્ષો થયા. તો મળતા મને વર્ષો થયા, મને વર્ષો થયા, મને વર્ષો થયા, એ શું થયું? રદિક. અને ગળતા મળતા છળતા એવા આવશે બધા, એ કાફિયા. તો આમ પણ તમને એની સાથે ગાલગાની સાથે મેળ બેસાડતા આવશે. તો ગાલ ગાગા ગાલ ગા
ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા ગા. રમલ છંદનો નાનો ટુકડો ગાલ 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 ગા ગાલ 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 ગા. આપણી જ સાધના ક્યાંય દૂર દૂર છે, આપણી જ સાધના ક્યાંય દૂર દૂર છે. ના કરે જતન કદી એ જ કસૂર, એ જ તે કસૂર છે. ના કરે જતન કદી એ જ તે કસૂર છે. આપણી જ સાધના દૂર દૂર છે, આપણી જ સાધના ક્યાંય દૂર દૂર છે. ના કરે જતન કદી એ જ તે કસૂર છે. રમલ છંદ એના 18 માત્રા આમ લઈએ. ગાલ ગા ગા ગા, ગાલ ગા ગા ગા. કેટલું સરળ છે, બહુ બોલવામાં સરળ છે. જિંદગી જૂઠી માણસો જૂઠા, બંદગી કરશે હોય જે સાચા. ગાલ ગા ગા ગાલ ગા 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 ગાલ ગા ગા ગા. જિંદગી જૂઠી માણસો જુદા, બંદગી કરશે હોય જે સાચા. તો આમ ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા ગા આ રમળ છે. હવે એને તમારી રીતે આ ટુકડા પાડીને તમે પછી સળંગ સળંગ માપ જાળવવું પડે તમારે. તમે જે ટુકડા પાડો નાના મોટા નહીં ચાલે. જો તમે 18 તો 18, 16 તો 16, 12 તો 12, જે માથે આવતા હોય તમારાથી, તમારી કવિતાની પંક્તિમાં જે આવતા હોય તે એવા ટુકડા સળંગ રાખવા પડે, તો એ રમળ છંદની આપણને જે એનો જે લાભ છે એ મળે. અને આપણને રમળ છંદ આવડ્યો, એ આવડવા માટે આ ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા આમ બોલ્યા કહીએ તો એ ગૂંટાય. આની એક મજા છે. એકવાર આ કરશો ને, એકવાર આમાં પડશો ને, તો તમે તરશો, અને તરશો તો તરી આવવાના.